રાજુલા શહેરના શિવ ભક્ત દીપકભાઈ ઠેકેદાર તેઓ છેલ્લા 20 વર્ષોથી સતત દરેક પવિત્ર શ્રાવણ માસે દર સોમવારે સોમનાથ પહોંચે તેવી રીતે પદયાત્રા કરે છે તેઓની પદયાત્રાના પ્રારંભે આગેવાનોએ વિદાય આપી હતી રાજુલા શહેરના શિવ ભક્ત દીપકભાઈ ઠેકેદાર જેઓ સતત 20 વર્ષથી દરેક પવિત્ર શ્રાવણ માસે દર સોમવારે સોમનાથ પહોંચે તેવી રીતે તેમની પદયાત્રા કરે છે 20 વર્ષ પહેલા પોતાનો પુત્ર પડી જતા ગંભીર ઈજા થતા સોમનાથ દાદાને આરાધના કરેલી અને આ પ્રાર્થનાથી જ્યારે પોતાનો પુત્ર સાજો થઈ જતા આજે 20 વર્ષથી સોમનાથ દાદાના દર્શને તેઓ ચાલીને જાય છે ત્યારે છેલ્લો શ્રાવણ મહિનાનો સોમવાર આવતો હોય ત્યારે આજે 113મી વાર ચાલીને જતા હોય ત્યારે રાજુલા શહેરના સમસ્ત મુસ્લિમ સમાજના તેમજ હિન્દુ સમાજના આગેવાનો તેમજ પત્રકાર મિત્રો વગેરે રજવાડી હોટલથી શાલ ઉઢાડી અને મોઢું મીઠું કરાવી ફૂલહાર કરી સન્માનિત કરી એમને વિદાય કરી ત્યારે આ પ્રસંગે રાજુલા શહેરના સમસ્ત મુસ્લિમ સમાજના જુસબભાઈ ફૂકિયા ડોક્ટર હિરાણી નીતિનભાઈ પંડ્યા વકુલભાઈ વોરા કાળુબાપુ રજવાડી હોટલવાળા ભીખાભાઈ સજુભાઈ અમુલકવાળા વિપુલભાઈ ગેરેજવાળા રાજુભાઈ કમલેશભાઈ મનસુખભાઈ ગેરેજવાળા સિરાજભાઈ ઇરફાનભાઈ ગોરી ધર્મેશ મહેતા દુષ્યંત ભટ્ટ તેમજ અન્ય આગેવાનો પણ હાજર રહેલ હતા ત્યારે નીતિનભાઈ પંડ્યા દ્વારા પણ રાજુલાના 108 તરીકે ઓળખાતા અને વર્ષોથી એમ્બ્યુલન્સમાં સેવા આપનાર યોગેશભાઈ કાનાબર અને હાલના એન ન્યૂઝના તંત્રીને પણ સન્માનિત કરવામાં આવેલા અમારા લોકલાડીલા દીપકભાઈ જેને અમે ગુલામનું નામ અને પ્રેમથી ઠેકેદાર કહીએ છીએ તેઓ સોમનાથ દાદાને પદયાત્રા ની આજે એમની 113મી પદયાત્રા છે એનું અમને ઘણું ગૌરવ છે આ પદયાત્રાના હિસાબે રાજુલા ઘણું સુખ શાંતિ અને અમાનમાં છે એમને ભોળાનાથ પ્રત્યેની સેવા ભાવનાના હિસાબે તેઓ આ બધું કાર્ય કરી શક્યા છે 113મી વાર જાય છે આજે મુસ્લિમ સમાજે એવો વિચાર કર્યો કે ભાઈ મુસ્લિમ સમાજ આજે એને વિદાય આપ્યા છે અને રાજુલાના આગેવાન અને વેપારી તરીકે તમે શું કહેવા માંગો છો રાજુલાની અંદર વર્ષોથી હું હિન્દુ પરિષદમાં અને હાલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં સેવા આપી રહ્યો છું નાગરિક સહકારી બેંકમાં પણ આ લોકોના સહકારથી પ્રતિનિધિત્વ કરું છું રાજુલા એક કોમી એકતાનું મિસાલ છે દરેક હિન્દુ મુસ્લિમના તહેવારોમાં સૌ ભાઈચારાથી આપણે સાથે મળી અને તહેવારો પણ ઉજવીએ છીએ અને આજ ખૂબ ગર્વની બાબત છે કે હિન્દુ સમાજના પણ આગેવાનો અને મુસ્લિમ સમાજના પણ આગેવાનો દીપકભાઈને સોમનાથ જવા માટે 113મી વખત સોમનાથ જવું એ કોઈ નાની સૂની બાબત નથી એ હાલીને જાય છે અને મને ખ્યાલ છે ત્યાં સુધી કે 108 વાર આજે જે આપણે જે દીપકભાઈ ઠેકેદાર છે રાજુલાનું આપણું આમ ગૌરવ ગણાય અને શિવ ભક્ત કે જેમાં કઈ ઘટે જ નહીં એ આજે 113મી વાર સોમનાથ પદયાત્રામાં જાય છે ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા આજે એનું એક સન્માન કરવામાં આવ્યું અને સોમનાથ દાદાના દર્શન કરવા માટે જાય છે અને પદયાત્રા દ્વારા જાય છે એટલે આપ વેપારી તરીકે બકુલભાઈ શું કહેવા માંગો છો દીપકભાઈ એમનું નામ ઉર્ફે ઠેકેદાર છે અને અમારી સાથે તો નાનપણથી બાળગોટિયા અમે મિત્રો છીએ દીપકભાઈ આજથી 20 વર્ષ પહેલાં આ પદયાત્રાની શરૂઆત હવેલી ચોકમાંથી કરી અને હવેલી ચોક યુવક મંડળ સહિત અમારા તમામ મિત્રોએ એને પ્રેરણા આપી અને સોમનાથ દાદાના અસીમ આશીર્વાદથી બરાબર છે રાજુલામાં જી પી પાસે રજવાડી લોજ છે કાળુબાપુ એ મને વાત કરી મને કે દીપકભાઈ 5 સોમવારમાં 1 સોમવાર અમને લાભ આપજો અમારે તને વિદાય આપી છે ઓલ મુસ્લિમ સમાજે એટલે આજે શ્રાવણ મહિનાના 5મા સોમવારે કાળુબાપુએ મુસ્લિમ સમાજના ભાઈઓ જુસોપાલ ભોટિયા પ્રમુખ પછી કાળુબાપુ હોટલવાળા ઇમરાનભાઈ પત્રકાર પછી યોગેશભાઈ કાનાબાર ધર્મેશભાઈ મહેતા ઇરફાનભાઈ બોરી એ બધા બીજા ઘણા બધા ભાઈઓ છે એને પકુલભાઈ વોરા છે અમારા ચેમ્બરના પ્રમુખ એ બધા અત્યારે આવીને મને વિદાય આપે છે કે દીપકભાઈ કે તને દાદાનો કે તો તારી ઉપર હાથ છે અને તને આવી પ્રેરણા થઈ ખૂબ સારું ગણાય છે તારા ઉપર કે સદાય ભગવાનના આ રીતના પ્રેરણા કરતા રહે અને આજે મને અત્યારે વિદાય આપે છે હું અત્યારે ચાલીને સોમનાથ જાઉં છું 18 ખૂબ ખૂબ આભાર 18 જ્ઞાતિના લોકો અત્યારે મને શુભેચ્છા પાઠવે છે અને વિદાય આપી રહ્યા છે બધાનો ખૂબ ખૂબ આભાર
જોગલભાઈ વિકાના પાસેનો આભાર, ઇમરાનભાઈ ગોરીનો આભાર, ધર્મેશભાઈ મહેતાનો આભાર, ખૂબ ખૂબ આભાર, જુદોભાઈ ગોટકાનો આભાર.